મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો અને જર્જરિત બ્રિજોનું સમારકામ હાથ ધરાયું હતું પરંતુ અમદાવાદના વટવામાં આવેલા બ્રિજે તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે કારણ કે વટવા જીઆઈડીસીમાં કેનાલ પર આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં આ બ્રિજને ચાલુ રખાયો છે બ્રિજ એટલી બિસ્માર હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે મહત્વનું છે કે આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે આ બ્રિજ વટવા અને નારૂલના લોકો માટે મહત્વનો બ્રિજ છે આ બ્રિજ પરથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે પરંતુ બ્રિજની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે રોજ હજારોની સંખ્યામાં લોકો અહીંયાથી પસાર થાય છે હવે આ બ્રિજ ગમે ત્યારે બી આ હેવી વ્હીકલ જાય અને તૂટે તો જાનહાનિ થવાની શક્યતા હન્ડ્રેડ છે હવે સરકાર અને ગવર્મેન્ટ અહીંયાની જે છે એ આના માટે કંઈક નક્કર પગલાં લે તો પબ્લિકની માટે એક સંતોષકારક કામ થશે આ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે આ ચોવીસ કલાક ધમધમતો રોડ છે એવું નથી કે સવારે ટ્રાફિક હોય ને સાંજેના હોય અહીંયા રાતે પણ ટ્રકોની અવર જવર ચાલુ હોય છે એટલે બને તો આ રોડને એમ કે જેટલો જલ્દી રિપેર કરાવી શકે તો પબ્લિકને અને નુકસાન આપણે બચાવી શકીએ છીએ બ્રિજ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ નથી કરવામાં આવ્યું એટલું જ નહીં બ્રિજને હજુ પણ અવરજવર માટે ચાલુ રખાયો છે જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ બ્રિજને રિપેર કરાશે તે જોવું રહ્યું